વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 વિષય સમાજ વિજ્ઞાન પ્રકરણ 12 ભારતીય લોકશાહીની આપણે ચર્ચા કરવાના છીએ. હવે ભારતીય લોકશાહીની અંદર જોવા જઈએ તો પૃથ્વીના ગોળા પર આપણો દેશ વિશ્વની અંદર સૌથી વધુ મતદાર ધરાવતો દેશ અને વિશ્વની અંદર સૌથી મોટામાં મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. આવી રીતે આપણે ત્યાં વિશાળ લોકશાહી અને વિશાળ મતદાર ધરાવતો આપણો દેશની અંદર આપણે લોકશાહીને પસંદ કરી છે. હવે લોકશાહી પહેલા આપણા દેશની સ્થિતિ આપણે જોવા જઈએ તો બ્રિટિશ સરકારના આપણે ગુલામ હતા અને 15 ઓગસ્ટ 1947માં આપણને આઝાદી મળી. ત્યાર પછી 2 વર્ષ 11 માસ અને 18 દિવસ એટલે 26 જાન્યુઆરી 1950ના દિવસથી આપણે ત્યાં બંધારણનો અમલ શરૂ થયો ને બંધારણના અમલની અંદર પછી આપણે લોકશાહી શાસન વ્યવસ્થા આપણે સ્વીકારી. એ પ્રમાણે જોવા જઈએ તો આપણે ત્યાં લોકશાહી અત્યારના સમયે જોવા જઈએ તો 7 દાયકાથી વધુ સમયથી આપણે ત્યાં લોકશાહી ચાલે અને 7 દાયકાની અંદર આપણે ત્યાં ઘણા બધા ચઢાવ ઉતારો આવ્યા છે. પરંતુ આપણા ભારતીય નાગરિકોની નિષ્ઠા, ખોટા સૂચ એના કારણે આપણી લોકશાહી ટકેલી છે. તેવી આ મહામૂલ્ય લોકશાહીને આપણે ટકાવવા માટે એનું સતત રક્ષણ અને જતન આપણે કરવું પડશે. આવી રીતે આ પ્રકરણ 12ની અંદર ભારતીય લોકશાહી જે આપણે ચલાવીએ છીએ તે લોકશાહી ચલાવવા માટે એના કઈ જે કઈ લક્ષણો છે એ લક્ષણોને આપણે પ્રકરણ 12ની અંદર એક પછી એક આપણે ચર્ચા કરવાની છે. એ લોકશાહીના લક્ષણો જોવા જાય તો પહેલું લક્ષણ છે ચૂંટણી. જે દેશની અંદર લોકશાહી હોય એ દેશની અંદર ચૂંટણી હોય, જે દેશમાં ચૂંટણી હોય એ દેશમાં લોકશાહી. આવી રીતે આપણે ત્યાં લોકશાહીની અંદર છેલ્લું લક્ષણ છે ચૂંટણી. હવે પૃથ્વીના ગોળા પર ઘણા બધા દેશોની અંદર લોકશાહી છે ખરી, પરંતુ દરેક દેશોની અંદર લોકશાહી અલગ અલગ રીતે ચાલે છે અને લોકશાહીની અંદર ચૂંટણીની અંદર મતદાર અને મતાધિકાર એ સર્વસામાન્ય બાબત છે. લોકશાહીની અંદર ચૂંટણી આવે અને ચૂંટણીની અંદર મતદાર અને મતદારનો મોટા મોટો અધિકાર છે મતાધિકાર. તો આવી રીતે આપણે ત્યાં ચૂંટણી દર પાંચ વર્ષે ચૂંટણી આવે છે અને ચૂંટણીમાં ચૂંટણીનું સમગ્ર સંચાલન ચૂંટણી પંચ કરે છે. એ પ્રમાણે આપણે 7 દાયકાથી લોકશાહી ટકાવવા માટે પહેલું લક્ષણ આપવું ચૂંટણી. અને ચૂંટણીની અંદર દરેક મતદારે મત આપવો અને દરેક મતદાર મત આપીને લોકશાહીને જીવંત રાખે છે. શું રાખે છે? જીવંત રાખે. તો આવી રીતે આપણે ત્યાં લોકશાહીની અંદર ચૂંટણીની અંદર મતદાર પ્રત્યે મત આપી લોકશાહીને જીવંત રાખે છે અને લોકશાહીની અંદર આપણે ત્યાં પ્રમુખ આપણે સંસદીય પ્રકારની આપણે લોકશાહી આપણે સ્વીકારી અને એ સંસદીય પ્રકારની લોકશાહીની અંદર આપણે ત્યાં દેશની અંદર ટોચના સ્થાને કેન્દ્ર લેવાલે કેન્દ્ર સંસ્થા તરીકે આપણી સંસદ
અને સંસદ થી માંડીને સંસદ થી માંડીને ગ્રામ પંચાયત સુધી જે કંઈ આપણા અંગો છે અલગ અલગ એ દરેક અંગોની અંદર આ ચૂંટણી જે ચૂંટણી ના કારણે જ આપણે ત્યાં આવા દરેક અલગ અલગ અંગોનું નિર્માણ કરીએ છીએ એટલે કોર્ટના સ્થાને સંસદ સંસદની અંદર રાષ્ટ્રપતિ ઉપરાષ્ટ્રપતિ ત્યાર પછી રાજ્યસભા ત્યાર પછી દરેક રાજ્યોની અંદર વિધાનસભા વિધાન પરિષદ ત્યાર પછી જિલ્લા પંચાયત તાલુકા પંચાયત અને ગ્રામ પંચાયત ત્યાર પછી મોટા નગરોની અંદર મહાનગરપાલિકા નાના નગરોની અંદર નગરપાલિકા એ દરેક અંગની અંદર ચૂંટણી મહત્વની છે ને ચૂંટણી દ્વારા મતદાર પોતાનો મતાધિકારનો ઉપયોગ કરે છે અને આની પસંદગી કરે છે એટલે ચૂંટણીની અંદર કોઈ પણ આપણી સંસ્થાઓ છે એ દરેક સંસ્થાની અંદર મતદાર કેન્દ્ર સ્થાને કોણ કેન્દ્ર સ્થાને આવે છે મતદાર તેવી રીતે આપણે ત્યાં સંસદથી માંડીને ગ્રામ પંચાયત અને નાના નગરો મોટા નગરો દરેકની અંદર કોઈ ને કોઈ અંગ અસ્તિત્વ ધરાવે છે તેવી રીતે લોકશાહીનું પહેલા લક્ષણની અંદર ચૂંટણી એ લોકશાહીને ચરિતાર્થ કરે છે એટલે ચૂંટણી વગરની લોકશાહી અસંભવ છે એટલે જે દેશની અંદર લોકશાહી હોય એ દેશની અંદર ચૂંટણી ની હાજરી ચૂંટણી અવશ્ય થતી જ હોય છે તેવી રીતે ચૂંટણી એ લોકશાહીને ચરિતાર્થ કરતી આ પીળી બાબત ત્યાર પછી બીજું લક્ષણ આવે છે મતદાર મતદાર એટલે દેશની અંદર કોઈ પણ ખૂણામાં જન્મેલો નાગરિક એ નાગરિક પોતે પોતાના 18 વર્ષ પૂર્ણ કરે એટલે મતદાર તરીકે એની ગણના થાય છે તો મતદાર દેશની અંદર કોઈ પણ જગ્યાએ જન્મ લીધો હોય પરંતુ એના 18 વર્ષ થાય એટલે આપણે બંધારણના રૂપે એને સાર્વત્રિક મતાધિકાર મળીએ સિવાય કે એ અસ્થિર મગજનો નહીં હોવો જોઈએ નાગર તરીકે જાહેર થયેલો હોવું જોઈએ નહીં તેવી રીતે 18 વર્ષ પૂર્ણ થાય અને મતદાર યાદીની અંદર આપણા નામ દાખલ થાય એટલે આપણને મતાધિકારનો હક આપણને મળી જાય પરંતુ એની અંદર આપણે મતદાર યાદીની અંદર નામ દાખલ કરાવવા માટે આપણે થોડીક વિશેષ કાળજી પણ રાખવી પડે 18 વર્ષ થાય એટલે આપણે મતદાર યાદીની અંદર આપણું નામ દાખલ કરાવવું અને મતદાર યાદીની અંદર આપણું નામ દાખલ થાય પછી જ આપણને મતાધિકાર મતદાર યાદીની અંદર નામ જો આપણું દાખલ નહીં થયું હોય તો આપણને મતાધિકાર મળતો નથી એટલે 18 વર્ષ પૂર્ણ થયા પછી આપણે દરેકે અવશ્ય મતદાર યાદીની અંદર નામ આપણે દાખલ કરાવવું આપણી પહેલી ફરજ તેવી રીતે મતદારને 18 વર્ષે સાર્વત્રિક રીતે મતદાન કરવાનો અધિકાર મળે છે અને મતદાર પછી દરેક ચૂંટણીની અંદર પોતે મતદાન કરીને લોકશાહીને જીવંત રાખે અને મતદાર જ ચૂંટણી અંદર કોઈ પણ પક્ષ હોય તે પક્ષોને પોતાને યોગ્ય લાગે એ પ્રમાણે પોતે મત આપે અને કોઈ પણ ચૂંટણીની અંદર મતદારે અવશ્ય મતદાન કરવું એ એની પવિત્ર ફરજ છે અને મતદારે કોઈ પણ લોભ લાલચ ડર ને રાખ્યા વગર આપણે મતદાન કરવી આપણી પહેલી ફરજ આવે
આવી રીતે આપણા બંધારણની અંદર આપણને સાર્વત્રિક મતાધિકાર મળ્યો છે. આપણને કોઈ પણ પ્રકારની એટલે કે આપણે ગરીબ હોય અભણ હોય, કોઈ પણ ધર્મમાં ધર્મના હોય, કોઈ પણ જ્ઞાતિના હોય, કોઈ પણ પ્રદેશના હોય, તેમ છતાં પણ આપણને મતાધિકારથી વંચિત રાખવામાં આવ્યા નથી. બંધારણની અંદર આપણા પર વિશ્વાસ મૂક્યો છે, એ વિશ્વાસના કારણે આપણને 18 વર્ષે સાર્વત્રિક મતાધિકાર મળે છે. એટલે એ મતાધિકારનો આપણે યોગ્ય ઉપયોગ કરવો જોઈએ, એ આપણો મહામૂળ અધિકાર છે. એટલે એ જ અધિકારને આપણે ચૂંટણી દરમિયાન મતદાન કરીને આપણી પવિત્ર ફરજ આપણે બજાવી જોઈએ. આવી રીતે લોકશાહીની અંદર મતદાન કરવો મોટો વિશ્વાસ બંધારણ રાખ્યું. આપણને કોઈ પણ પ્રકારના ભેદભાવ વગર સીધો 18 વર્ષે આપણને સાર્વત્રિક મતાધિકાર મળે છે. આવી રીતે લોકશાહીના લક્ષણની અંદર મતદાન. ત્યાર પછી બીજું લક્ષણ છે આધારસ્તંભ, એટલે કે લોકશાહી ટકાવી હોય તો ચૂંટણી એ આપણો મોટામાં મોટો આધારસ્તંભ છે. હવે ચૂંટણી આપણે ત્યાં દર 5 વર્ષે આવે, નવે ચૂંટણી આવે એટલે દેશની અંદર લગ્ન જેવો માહોલ, ચારે અને ચૂંટણીની અંદર દરેક પક્ષો અપક્ષો બધા ચૂંટણીમાં જંભલાવે અને ચૂંટણીની અંદર દરેક પક્ષોના અપક્ષો પોતપોતાની રીતે ઉમેદવારી કરે. કારણ કે આપણા બંધારણની અંદર દરેક વ્યક્તિ ચૂંટણીમાં ઉમેદવારી કરી શકે, એને કોઈ અટકાવી શકતો નથી. એટલે ચૂંટણીની અંદર આવા જાત જાતના રાષ્ટ્રીય પક્ષો, પ્રાદેશિક પક્ષો, અપક્ષો દરેક લોકો ઉમેદવારી કરે છે. અને લોકશાહીની અંદર આપણો નિયમ છે કે કોઈ પણ પાર્ટી, કોઈ પણ વ્યક્તિ ચૂંટણીની અંદર ઉમેદવારી કરી હરીફ સામેના વ્યક્તિને પોતે હરાવે અને પોતે મતદાન દ્વારા વિજેતા જાહેર થાય પછી જે પ્રતિનિધિ તરીકે બહાર આવે. એટલે ચૂંટણીની અંદર દરેક પક્ષો, અપક્ષો, પ્રાદેશિક પક્ષો ચૂંટણીની અંદર તંતોડ મહેનત કરીને પોતાના પક્ષના જેમ બને તેમ વધુ ઉમેદવારો ચૂંટાય અને વધુ ઉમેદવારો ચૂંટાય તો આપણે સરકાર બનાવી શકાય. કારણ કે નિયમ છે લોકશાહીની અંદર કે જે પાર્ટીના વધુ ઉમેદવારો વિજેતા જાહેર થાય અથવા વિજેતા બને એ જ વ્યક્તિ કે એ જ પક્ષ પોતે સરકાર બનાવી શકે. ત્યાર પછી અમુક પક્ષો, નાના નાના પક્ષો ગઠબંધન કરે ચૂંટણી પહેલા અને જંપલાવે ભેગા મળી. આવી રીતે જ આપણે ત્યાં બે એક જ પાર્ટી વધુ પોતાના ઉમેદવારો વિજેતા બનાવે તો એ સરકાર જીતી શકે. બીજું છે કે ચૂંટણી પહેલા જે કઈ નાના નાના પક્ષો ગઠબંધન કરીને ચૂંટણીમાં જંપલાવે અને પછી વધુ વિજેતા ઉમેદવારો થાય તો એ ગઠબંધન વાળા પક્ષો પણ પોતાની સરકાર બનાવે છે. આવી રીતે ચૂંટણીની અંદર પક્ષ અપક્ષ દરેક ચૂંટણીમાં જંપલાવે છે અને વિજેતા થાય પછી સરકાર બનાવે છે. આવી રીતે ચૂંટણીની અંદર દરેક પક્ષ લોકોને જાત જાતના પ્રલોભનો પણ આપે, તે પ્રલોભનની અંદર આપણે આવવું ન જોઈએ. કારણ કે આપણે લોકશાહી ટકાવવાની છે, યોગ્ય વ્યક્તિને જ આપણે પ્રતિનિધિ તરીકે આપણે ચૂંટવાનો. એટલે લોકશાહીના હિતમાં વિચારીને આપણે નિર્ણાયક મત ચૂંટણી દરમિયાન આપવા અને આધારસ્તંભ તરીકે આપણી ચૂંટણી છે અને ચૂંટણી એ આપણો મતદાર માટે એક પ્રાણ છે.
અને ચૂંટણી દરમિયાન દરેક પક્ષો અને જાતિના સંગઠનો માટે ચૂંટણી બહુ અનિવાર્ય છે. તેવી રીતે ચૂંટણી દરેક પક્ષો અને સંગઠનો માટે એક પારાસિસી છે. કારણ કે ચૂંટણી ચૂંટણીના કારણે દેશની અંદર આખી નાખી સરકાર ફરી પણ શકે, બદલાઈ પણ શકે. કારણ કે ચૂંટણીના પરિણામો અણધારી આવે તો જાત જાતના બમણો પણ સર્જી શકે. તેવી રીતે ચૂંટણી દરેક પક્ષ અને સંગઠન માટે મહત્વની કેમ છે? કારણ કે ચૂંટણી દ્વારા જ આપણે સરકાર બનાવી શકીએ અને ચૂંટણી દ્વારા જ આપણને ખબર પડે કે કયા પક્ષ તરફ કે કયા સંગઠન તરફ લોકોનો લોકમત છે. ચૂંટણી દ્વારા જ આપણે સત્તા મેળવી પણ શકીએ. તેવી રીતે ચૂંટણી એ ખરેખર દરેક પક્ષો માટે અને સંગઠનો માટે એક પારાસિસ સમાન છે. એ ચૂંટણી દ્વારા જ દરેક પક્ષ અને સંગઠનની પરીક્ષા પણ થાય. ચૂંટણી દ્વારા જ એ પોતે પોતાની પક્ષની કે સંગઠનનું એ પોતાને અવલોકન કરવાની તક પણ મળે કે આપણો પ્રભાવ કેવો છે, પ્રભાવ વધારવા માટે આપણે શું કાર્ય કરવા જોઈએ, પોતાના પક્ષમાં વધુ ઉમેદવાર વિજેતા બને તે માટે આપણે શું સુધારા કરવા જોઈએ, કેવી નીતિ અપનાવી જોઈએ, લોકોને વિચારો અને મંતવ્યો શું છે, લોકો જોડે આપણે જોડાવવું પડે. તેવી રીતે આ ચૂંટણી ખરેખર દરેક પક્ષના સંગઠન માટે મુખ્ય છે અને ચૂંટણી દ્વારા જ ખરેખર ચૂંટણી આપણા માટે ખરેખર દર પાંચ વર્ષે આવતી ચૂંટણી આપણા માટે અથવા લોકશાહી માટે પ્રાણ સમાન છે. તો આવી રીતે આધારસ્તંભ તરીકે આ ત્રીજું લક્ષણ છે ચૂંટણી. એ ચૂંટણી લોકશાહી વાળા દેશોની અંદર ચૂંટણી થાય છે. લોકશાહી સિવાયના દેશોની અંદર ચૂંટણી થતી નથી, એટલે એ આપણા માટે પ્રાણ સમાન કહેવાય. ત્યાર પછી ચોથો મુદ્દો આવે છે લોકમત. હવે લોકમત એટલે લોકોનો મત કઈ દિશા તરફ છે. જે દિશા તરફ લોકોનો મત હોય એ દિશા તરફના પક્ષો કે સંગઠનોને ચૂંટણી દરમિયાન આપણે એમને વિજય પડે છે. અને ચૂંટણીની અંદર મતદાર મતદાન કરે અને મતદાન કર્યા પછી ઉમેદવાર વિજેતા જાહેર થાય છે અને વિજેતા જાહેર થયા પછી આપણે ત્યાં એને લોક પ્રતિનિધિ શું નામ આપીએ છીએ, લોક પ્રતિનિધિ એટલે લોકોનો પ્રતિનિધિ. એવી રીતે લોકમતની અંદર જેમ બને તેમ જે કઈ ચાલુ સરકારો છે દેશની અંદર એ દરેક ચાલુ સરકારો પોતાની સત્તા ટકાવી રાખવા માંગતી હોય, જ્યારે વિરોધ પક્ષની અંદર બેઠેલી પાર્ટી અથવા પક્ષ અથવા સંગઠન એ પોતે સત્તા મેળવવા માંગતી હોય. બે પ્રકારની સ્થિતિ હોય, એક ચાલુ સરકાર પોતાની સરકાર જાળવી રાખવા માટે અને વિરોધ પક્ષની અંદર બેઠેલી સરકાર પોતે સત્તા મેળવવા માટે. બે વચ્ચે હરીફાઈ જાય અને બે વચ્ચેની હરીફાઈની અંદર આપણા લોકમત મુખ્ય છે. જ્યાં સુધી આપણા પક્ષ તરફ કે આપણા પાર્ટી તરફ લોકમત ઉભો નહીં થાય ત્યાં સુધી સત્તા જાળવી શકાતી નથી અને સત્તા મેળવી શકાતી નથી. એટલે દેશની અંદર આ લોકમત બહુ મહત્વનો છે અને લોકમત વગર કોઈ પણ પક્ષ કે કોઈ પણ સંગઠન સત્તા સ્થાને પહોંચી શકતો નથી. એટલે લોકમતને પોતા તરફ વાળવા માટે, લોક જુવાડ માટે, પોતાની પાર્ટી તરફ ખેંચવા માટે, લાવવા માટે દરેક પક્ષો અને સંગઠનો જાત જાતના અખતરા કરતા હોય છે, પેતરા કરતા હોય છે.
તેવી રીતે લોકમતની અંદર લોકો મુખ્યા છે અને લોકો જે પક્ષ કે જે સંગઠન તરફ ઝૂકે એ પક્ષને વિજેતા બનાવે છે એટલે જ દેશની અંદર દરેક પક્ષને સંગઠન માટે લોકમત પોતાના દરજો વાળવા માટે એ પહેલી એમની પાયાની શરત છે અને લોકમત પોતાના તરફી ઝૂકે તો જ કોઈ પણ પક્ષને સંગઠન સત્તા સ્થાને પહોંચી શકે છે એટલે હવે 21મી સદીની અંદર લોકમતને પોતાના તરફ વાળવા માટે ઘણા બધા સાધનો દરેક પક્ષો અને સંગઠનો પાસે અને લોકશાહી ટકા માટે આપણા લોકમતમાં સંગઠન હોવું જરૂરી છે કારણ કે લોકમતની અંદર જો આપણામાં સંગઠન નહીં હોય તો અમુક સમયે સરકાર આપણને મુશ્કેલીમાં પણ મૂકી શકે એટલે લોકમતની અંદર આપણી વચ્ચે સંગઠન બહુ પાયાનું મહત્વ જો આપણામાં સંગઠન હોય તો કોઈ પણ સરકાર આપણી સામે ચૂકવું કોઈ પણ સરકાર લોકશાહીના હિત કરતા કાર્યો કરતી હોય અને જો આપણામાં લોકમતનું જો સંગઠન આપણા પાસે હોય તો એને આપણે અટકાવી શકીએ તેવી રીતે લોકશાહીની અંદર લોકમત પાયાનું છે અને એ લોકમતની અંદર સંગઠન હોવો જરૂરી છે તેવી રીતે લોકમત ઉભો કરવા માટે દરેક પક્ષને સંગઠનો જાત જાતના માધ્યમોનો ઉપયોગ કરે છે ને માધ્યમોના ઉપયોગ થકી લોકોના દિલ દિમાગ સુધી પહોંચવા માટે પ્રયાસ કરતા હોય છે ને અત્યારે 21મી સદીની અંદર હાઈટેક ઉપકરણો ને હાઈટેક દરેક ઉપકરણોનો બહોળો ઉપયોગ કરે છે એ લોકમતના માધ્યમો કયા છે લોકમત ઉભો કરવા માટે તો આની અંદર બે માધ્યમો છે એક મુદ્રિત માધ્યમ અને બીજો વિજાણો માધ્યમ હવે લોકમતના માધ્યમની અંદર આ બંને માધ્યમો દ્વારા લોકોની અંદર પોતાના વિચાર લોકોના દિલ દિમાગ સુધી પહોંચાડી દેશની અંદર પોતે પોતાના પક્ષ તરફી લોકજોવાળ ઉભો કરવો પોતાના વિચારો સમગ્ર દેશના કોણે કોણે પહોંચે એના માટે પ્રસાર પ્રસાર અને ચૂંટણીની અંદર આપણે જાણીએ છીએ કે જેમ બને તેમ લોકમત ઉભો કરવા માટે દરેક પાર્ટી હવે હાઈટેક સાધનનો ઉપયોગ કરે છે ને એ હાઈટેક સાધનોની અંદર વર્ષોથી ચાલી આવતા મુદ્રિત માધ્યમો અત્યારે 21મી સદીની અંદર મોટે ભાગે આ વિજાણુ માધ્યમ એનો બેમાં ઉપયોગ થકી અત્યારે જેમ બને તેમ લોકમત ઉભો કરવા માટે દરેક પક્ષ કમર કસી રહ્યા આવી રીતે લોકમતના માધ્યમની અંદર પેલું માધ્યમ છે મુદ્રિત માધ્યમ વર્ષોથી ચાલ્યા હવે મુદ્રિત માધ્યમની અંદર જોવા જઈએ તો દૈનિક પત્ર અથવા છાપું ત્યાર પછી અઠવાડિયે બહાર પડતા અંકો અઠવાડિયે મહિને બહાર પડતા અંકો એટલે માસિક ત્યાર પછી અમુક લેખો આવે અમુક ચર્ચા ટૂંકમાં મુદ્રિત માધ્યમની અંદર જે કઈ માધ્યમો છે મુદ્રિત એની અંદર વસ્તુ છપાઈ એવા માધ્યમોમાં જે કઈ માહિતી છે એ વ્યક્તિ વાંચે સમજે વિચારે જાણે અને મુદ્રિત માધ્યમની અંદર છપાઈને આવેલી માહિતી સાચી છે ખોટી છે એ પોતે નક્કી કરે અને અભિપ્રાય સ્વીકારવો નહીં સ્વીકારવો
ત્યાર પછી દેશની અંદર દરેક પ્રકારના વ્યક્તિ અને દરેક પ્રકારના વ્યક્તિઓની માનસિક ક્ષમતા અલગ અલગ એટલે દરેક વ્યક્તિ આ મુદ્રિત માધ્યમની અંદર છપાઈને આવેલા જે કંઈ માહિતી છે લેખો છે સમાચારો છે એને પોતાની દ્રષ્ટિથી અલગ અલગ રીતે અવલોકન અને ભલે માહિતી એક જ છે પરંતુ વ્યક્તિ માનસિક રીતે અલગ અલગ રીતે પોતે નોંધે છે પોતાની રીતે એટલે વસ્તુ એક હોવા છતાં પણ અભિપ્રાયો જુદા પણ એવું પણ બન્યું છે તો આવી રીતે આ જે કંઈ મુદ્રિત માધ્યમો છે એ મુદ્રિત માધ્યમો દ્વારા દરેક પક્ષને સંભળ પોતાના વિચાર સેવાળાના માનવી સુધી પહોંચાડવા માટે આવા મુદ્રિત માધ્યમની અંદર જાત જાતના માધ્યમનો ઉપયોગ કરીને પક્ષની કામગીરી ભવિષ્યમાં કરવામાં આવનારી કામગીરી પક્ષની સિદ્ધિઓ દરેક બાબતો લોકોના મન સુધી પહોંચાડવા માટે ઉપયોગ કરવા આવે હવે મુદ્રિત માધ્યમની અંદર અમુક સમયે એવું પણ બને કે અમુક વસ્તુઓ ખોટી પણ સાંકળી પૂર્વગ્રહ રાખે એવું પણ બને એટલે અમુક વખતે મુદ્રિત માધ્યમો દ્વારા ખોટો લોકમત ઉભો થઈ જવાનો પણ ડર મોરે એટલે ખરેખર મુદ્રિત માધ્યમની અંદર આવી કોઈ પૂર્વગ્રહવાળી વાતો ન છાપવી જોઈએ અમુક સમયે સરકાર મુદ્રિત માધ્યમોની અંદર ફક્ત પોતાની સિદ્ધિઓ પણ બતાવવી જોઈએ પોતાની નબળાઈ નહીં બતાવવી જોઈએ પોતાની ભૂલો ન બતાવવી જોઈએ એવું પણ બની છે એટલે મુદ્રિત માધ્યમની અંદર જે કંઈ અખબાર છે દૈનિક પેપર એ દૈનિક પેપરને આપણે અખબાર સ્વાતંત્ર્ય અખબાર સ્વાતંત્ર અખબારને આપણે સ્વાતંત્ર્ય આપી છે આ બંધારણની અંદર બહુ મોટા મોટો નિયમ બનાવ્યો કે અખબારને સ્વાતંત્ર્ય ને એ હક આપવાના કારણે જ અખબારની અંદર કોઈ પણ વ્યક્તિ ખોટી માહિતી આપી શકતો નથી કારણ કે અખબારની અંદર જો કોઈ વ્યક્તિ ખોટી માહિતી આપે અને છપાઈને નીકળી જાય તો ખોટો લોકમત પણ ઉભો થઈ શકે તેવી રીતે મુદ્રિત માધ્યમની અંદર આ દરેક વસ્તુની અંદર માહિતી છપાઈને આવે છે લોકો વાંચે છે વિચારે છે સમજે છે સારું ખોટું નક્કી કરે છે અને પછી અભિપ્રાય આપે છે એના આધારે લોકમત દરેક પક્ષને સંગઠન ઉભો કરવા માટે પ્રયાસ કરતા હોય છે હવે મુદ્રિત માધ્યમની એક નબળાઈ એ છે કે મુદ્રિત માધ્યમની અંદર શિક્ષિત લોકો જાણો ઉપયોગ કરી શકે જ્યારે જે નિરક્ષર લોકો છે એ વાંચી શકતા નથી એટલે નિરક્ષરતા ધરાવતા વર્ગની અંદર આ મુદ્રિત માધ્યમ લોકમત ઉભો કરવા માટે ધાર્મિક સફળતા મેળવી શકતો નથી તેમ છતાં પણ મુદ્રિત માધ્યમ અત્યારે જોવા જઈએ દરેક પક્ષો સંગઠનો પોતાના લેખો ચલા સામાયિકો બહાર પાડે છે કારણ કે આપણે ત્યાં પક્ષો સંગઠનો ઔદ્યોગિક જૂથો પોતપોતાના લેખો લખે સામાયિકો બહાર પાડે અને પોતાના વિચારો દર્શાવે છે એ જ રીતે સરકાર પણ અત્યારે પોતાના કાર્યકાળ દરમિયાન સિદ્ધિ માટેના લેખો બહાર પાડે પ્રકાશનો બહાર પાડે એ પ્રમાણે મુદ્રિત માધ્યમથી સરકાર પણ પોતાના કાર્યોની માહિતી લોકો સુધી પહોંચાડે પહોંચાડવા માટે આ માધ્યમનો ઉપયોગ કરે છે
તાવી દે લોકમાં ઉભો કરવા માટે કોઈ પણ પક્ષ અને કોઈ પણ સંગઠન મોટે ભાગે વર્ષોથી મુદ્રિત માધ્યમનો ઉપયોગ કરતા આવ્યા છે પરંતુ આની અંદર મુશ્કેલી એ છે કે નિરક્ષર વર્ગના લોકો આ મુદ્રિત માધ્યમનો ઉપયોગ કરી શકતા નથી એટલે એવા નિરક્ષર પ્રદેશોની અંદર કે નિરક્ષર લોકો ના મનની અંદર આ મુદ્રિત માધ્યમથી કોઈ પણ પક્ષ કે કોઈ પણ સંગઠન લોકમત ઉભો કરી શકતો નથી ત્યાર પછી બીજું માધ્યમ આવે છે બીજાણુ માધ્યમ હવે બીજાણુ માધ્યમની અંદર અત્યારે 21મી સદીની અંદર વિશ્વની અંદર બનતી કોઈ પણ ઘટના લાઈવ સમગ્ર વિશ્વની અંદર આપણે તાત્કાલિક આપણે બતાવી શકીએ તો એ મુદ્રિત માધ્યમની અંદર વર્ષોથી આજોગો માધ્યમ રેડિયો ત્યાર પછી વળી ટીવી ત્યાર પછી વળી ઇન્ટરનેટ ત્યાર પછી વળી સેલફોન ક્યાં લગી આપણે ને છેલ્લે એફએમ રેડિયો આ બધા આપણા બીજાણુ માધ્યમ છે અને 21મી સદીની અંદર અત્યારે એનો બેભાન બહોળો ઉપયોગ કારણ કે ટૂંકા ગાળાની અંદર વિશ્વના દેશની અંદર કોઈ પણ ખૂણાની અંદર આપણે આ માધ્યમ થકી તાત્કાલિક લાઈવ પહોંચી શકીએ અને વિશ્વની અંદર બનતી કોઈ પણ ઘટનાને આપણે દ્રશ્ય શ્રાવ્ય બે આંખે નિહાળી શકીએ અને બે કાને સાંભળી શકીએ દ્રશ્ય શ્રાવ્ય સાધન અને દ્રશ્ય સાધનના કારણે લોકમત ઉભો કરવા માટે આ બીજાણુ માધ્યમ બહુ સારામાં સારું અને ખાસ કરીને આપણે આગળ ચર્ચા કરી તેમ મુદ્રિત માધ્યમની અંદર જે કઈ નિરક્ષર લોકો છે એ લોકો આ બીજાણુ માધ્યમથી એ લોકોને આપણે સારી રીતે એના મન સુધી દિલ સુધી આપણે પહોંચી શકીએ એટલે 21મી સદીની અંદર બીજાણુ માધ્યમનો ઉપયોગ બે રોકટોક બે ભાગ અને બહુ સારામાં સારો ટૂંકા ગાળામાં દેશના કોઈ પણ ખૂણાની અંદર આપણે પહોંચી શકીએ અને લોકોના દિલ દિમાગ પર આપણે સવાઈ શકીએ ત્યાર પછી દેશની અંદર ઘણી બધી બદીઓ છે તેવી બદીઓને પણ આપણે આગળ કરીને એના પર આપણે ટેલી ફિલ્મો બનાવી શકીએ ટૂંકા ગાળાની અડધો કલાક 10 મિનિટ 20 મિનિટ 30 મિનિટ ત્યાર પછી અમુક બદીઓ પર આપણે નાટક અમુક બદીઓ પર આપણે ધારાવાહિકો તૈયાર અને એ તૈયાર કરીને લોકોને આપણે મનોરંજન સાથે આપણા દેશની અંદર કંઈક આર્થિક સામાજિક સમસ્યા દાખલા તરીકે ગરીબી દૈત પ્રથા અસ્પૃશ્યતા એવી જાત જાતની સમસ્યાને આપણે મનોરંજન સાથે લોકોને આપી સમજાવી ને જણાવી શકીએ અને એ આધારે પણ લોકમત આપણે ઉભો કરી શકીએ તો આવી રીતે જ વિજાણુ માધ્યમથી આપણે સારી રીતે ટૂંકા ગાળામાં ઓછા સમયની અંદર લોકમાં એટલે લોકોના મન સુધી આપણે પહોંચી શકીએ ત્યાર પછી 21મી સદીની અંદર હવે ટીવી ટેલિવિઝન ઉપરાંત ઇન્ટરનેટ હવે ઇન્ટરનેટ આવવાના કારણે વ્યક્તિ હવે ઘરની અંદર બેઠો બેઠો જ કોઈ પણ ધારાવાહિકો જોઈ શકે કોઈ ફિલ્મ નિહાળી શકે સમાચારો નિહાળી શકે દરેક વસ્તુ
ઘર ની અંદર બેઠા બેઠા જે પોતે દરેક વસ્તુ નિયાળી શકે અને વિશ્વની અંદર બનતી ઘટના થી સતત જોડાઈ જાય. વિશ્વની અંદર બનતી દરેક ઘટના એ જાણે છે. એ રીતે વિજ્ઞાન માધ્યમની અંદર ઇન્ટરનેટ સારામાં છે, પરંતુ એની અંદર પછી કોઈ હિંસાના દ્રશ્યો, કોઈ ખોટી વાતો એવી જે કઈ ઘટનાઓ બતાવવામાં આવે એ ઘટનાના કારણે પછી લોકમત પર અવળી અસર પડે. એટલે આવા ઇન્ટરનેટની અંદર આવી ઘટનાઓ બતાવી ન જોઈએ, અને જો કદાચ બતાવતા હોય તેના પાસે કોઈ પણ પક્ષ કે કોઈ પણ સંગઠને એની સામે કાયદાકીય પગલા ભરવા. તેવી રીતે વિજ્ઞાન માધ્યમની અંદર ઇન્ટરનેટ, ત્યાર પછી આવે છે સેલફોન. હવે સેલફોનથી વિશ્વની અંદર આપણે કોઈ પણ વ્યક્તિ જોડે ચર્ચા વિચારણા પોતાના વિચારોની આપણે સરળતા આપણે કરતા હોઈએ છીએ. એટલે સેલફોન પણ લોકમત ઉભો કરવા માટે બહુ અગત્યનું છે. ત્યાર પછી એફએમ રેડિયો, તે એફએમ રેડિયાની અંદર પણ આપણે લોકમત ઉભો કરવા માટે દરેક પક્ષ અને સંગઠન પોતે નો ઉપયોગ કરતા હોય. આવી રીતે 21મી સદીની અંદર ટીવી, રેડિયો, ટેલિવિઝન, આપણે ઇન્ટરનેટ, સેલફોન, એફએમ રેડિયો, દરેક ઉપકરણો, દરેક પક્ષ અથવા દરેક સંગઠન પોતાની રીતે ઉપયોગ કરે છે. હવે રેડિયો વસ્તુ એવી છે કે રેડિયો અંતરિયાળ પ્રદેશો સુધીનું કાર્યક્ષેત્ર છે, વિશાળ નેટવર્ક છે. અને રેડિયાની અંદર ફક્ત આપણને શ્રાવ્ય દ્રશ્ય નથી, જ્યારે ટીવીની અંદર દ્રશ્ય અને શ્રાવ્ય ચિત્ર પણ જોઈ શકીએ અને સાંભળી પણ શકીએ. એટલે એની સરખામણીએ રેડિયો લોકમત ઉભો કરવા માટે એને સફળતા ઓછી મળે છે. પરંતુ એ રેડિયાનું નેટવર્ક સમગ્ર અંતરિયાળ પ્રદેશો સુધી છે. અત્યારે 21મી સદીની અંદર જેમ બને તેમ ભલે ખર્ચાળ હોવા છતાં પણ ટેલિવિઝન દરેક પક્ષો અને સંગઠનો બહોળા પ્રમાણનો ઉપયોગ કરે છે. આવી રીતે લોકમત ઉભો કરવા માટે પોતે પોતાના દરેક પક્ષો અને સંગઠનો બે પ્રકારના માધ્યમ, એક મુદ્રિત માધ્યમ અને બીજો વિજાણુ, એ બે માધ્યમનો ઉપયોગ થકી લોકોના દિલ સુધી પોતાની વાતો પહોંચાડવી અને લોકમત પોતાની તરફે કરવો એ દરેક પાર્ટી અને સંગઠનનો મુખ્ય હેતુ છે. અને ચૂંટણી વખતે દરેક પાર્ટી પોતે ઓપિનિયન પોલ સર્વે કરાવે છે, અને ઓપિનિયન પોલ ની અંદર આપણે વિજ્ઞાન માધ્યમ થકી લોકોના વિચારો જાણે, અને વિચારો જાણ્યા પછી એ ઓપિનિયન પોલ ની અંદર લોકમત કોના તરફી ઝૂકી રહેલો છે એ આપણને બતાવે છે. અમુક સમયે ઓપિનિયન પોલ ની અંદર આપેલી માહિતી સાચી હોય, અમુક વખતે ખોટી પણ. એટલે ઓપિનિયન પોલ ની અંદર આપેલી માહિતી વિશ્વસનીય છે એમ માની લેવું જરૂરી નથી. ભલે બીજાનું માધ્યમનો ઉપયોગ થકી, મુદ્રિત માધ્યમનો ઉપયોગ થકી પાર્ટી અને સંગઠન લોકમત ભેગો કરવા માટે જાત જાતના ઉપયોગો કરે છે, પરંતુ આપણે મૂળ મુદ્દો છે લોકશાહી. લોકશાહીને ટકાવવા માટે આપણે દરેક માધ્યમોને ભૂલીને આપણે લોકહિતને ધ્યાનમાં રાખીને જ આપણે લોકમત કેળવવું, એ આપણી પવિત્ર ફરજ છે. તો આવી રીતે લોકશાહીની અંદર લક્ષણોની અંદર પેલું ચૂંટણી, ચૂંટણી પછી બીજું મતદાર, મતદાર પછી આધારસ્તંભ તરીકે ચૂંટણી, ચૂંટણીની અંદર લોકમત, અને લોકમત ઉભો કરવા માટે બે માધ્યમો, એક મુદ્રિત માધ્યમ અને બીજો વિજાણુ. હવે પછી ના પીરિયડની અંદર આપણે આગળના લક્ષણોની આપણે ચર્ચા કરીશું.
હવે આની અંદર તમે વેસલ લખો પ્રશ્ન 1 મતાધિકાર આપણને કેટલા વર્ષે મળે પ્રશ્ન બીજો લોકમત ગણતરીના માધ્યમો જણાવો પ્રશ્ન 3 પ્રશ્ન 3 લખો ચૂંટણી પક્ષો માટે પરાશિષ સમાન છે તો આવી રીતે આ ત્રણ પ્રશ્નોના જવાબ નોટમાં લખવા હવે પછી આપણે આગળના મુદ્દાની બીજા પીરિયડમાં ચર્ચા કરીશું